નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે વાત કરવાની છે રાકેશ બારોટની આવનારી ગુજરાતી ફિલ્મ જેનું ટાઇટલ છે રામ જાણે. હવે રામ જાણે ફિલ્મનું ટ્રેલર આવ્યું હતું ત્યારે આપણે એના વિશે વાત કરી હતી કે ફિલ્મ શું હોવાની છે, શું હશે. મેં તમારે વિડીયો ના જોયો હોય તો તમે જોઈ શકો છો, આપણી ચેનલ પર અપલોડ છે. હવે વાત કરું તો આ વિડીયો બનાવવાનો મતલબ એ છે કે ભાઈ આ ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સમેન્ટ કરવામાં નહોતી આવી. જી હા, અને ફાઇનલ રિલીઝ ડેટ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. 2-3 દિવસ થઈ ગયા છે, પણ પ્રોપરલી આજે વિડીયો લઈને આવ્યો છું. અને નવાઈની વાત એ છે કે જો તમારે આ ફિલ્મ જોવી હોય તો કદાચ તમે લકી હોય તો તમને આ ફિલ્મ જોવા મળી શકે છે. જી હા, એવું મારું કહેવું છે. કારણ કે આ ફિલ્મે આખા ગુજરાતમાં ફક્ત અને ફક્ત 8 જગ્યાએ રિલીઝ કરવામાં આવી છે. 8, વિચારો. હવે ફિલ્મનું શૂટિંગ, સોંગના શૂટિંગ કાશ્મીરમાં થાય છે. પ્રોડક્શન વેલ્યુ શું ખૂબ સારી એવી લાગી રહી છે. અને રાકેશ બારોટની ફિલ્મો ચાલે છે, પબ્લિક જોવા જાય છે. તો 8 જગ્યાએ રિલીઝ કરવામાં આવી છે. વિચારો, આપણી ગુજરાતી ફિલ્મને શોઝ નથી મળતા, એટલે કે થિયેટર્સ નથી મળતા, એ પણ સિંગલ સ્ક્રીન પર નહીં. હવે હું એમ નહીં બોલું કે ભાઈ બીજી ફિલ્મો ચાલી રહી છે. જી હા, ગદર 2 અત્યારે સિંગલ સ્ક્રીન પર જોરદાર ચાલી રહી છે, અત્યારે પણ ખૂબ સારો રિસ્પોન્સ મળે છે. સાથે સાથે ડ્રીમ ગર્લ 2 એને પણ ખૂબ સારો રિસ્પોન્સ મળે છે. અને આપણી ગુજરાતી ફિલ્મ 3-1 તો જોરદાર ચાલી રહી છે. એનું બોક્સ ઓફિસ કલેક્શન કંઈક નવા જ રેકોર્ડ બનાવી રહ્યું છે. તો અહીંયા આ ફિલ્મ હતી રામ જાણે, 2022માં શૂટ થઈ ગયેલી. એનું કામકાજ પતી ગયું હતું ઓલમોસ્ટ, અને સોલો રિલીઝ માટે રેડી હતી. પણ કદાચ મેકર્સોએ શું પગલું લીધું, રક્ષાબંધનનો તહેવાર કદાચ 30 તારીખે છે, કાં તો 31 તારીખે, પણ આ 1 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. તો હવે 8 જગ્યાએથી શું બજેટ રિકવર કરી શકે? 8 જગ્યાએથી કદાચ એના ચાન્સ વધે કે શો વધે પછી, પણ પ્રોપરલી તો રિલીઝ ના મળીને. જે સિંગલ સ્ક્રીન છે ગુજરાતમાં, કદાચ 40 કે 42 જેવા સિંગલ સ્ક્રીન છે, મલ્ટીપ્લેક્સમાં પણ રિલીઝ નથી થતી. તો આ ઇસ્યુ કહી શકાય. જી હા, કે ગુજરાતી ફિલ્મો, અમુક એવી ગુજરાતી ફિલ્મો જે સારી હોય છે એને શોઝ નથી મળતા, થિયેટર્સ નથી મળતા, તો પણ એ ચાલી નથી શકતી. આવું મારું કહેવાનો એક ફિલ્મ વિશે નથી, ઘણી બધી ગુજરાતી ફિલ્મો છે. પણ અમુક એવી પણ ફિલ્મો છે જેના ટાઇટલ નામ સાંભળતા નથી અને રિલીઝ થઈ જાય છે અને જતી પણ રહે છે. પણ અમુક સારી એવી ફિલ્મોને બી શોઝ નથી મળતા. તો રામ જાણે ફિલ્મ ક્યાં ક્યાં રિલીઝ થવાની છે તમે જોઈ લીધું, સ્ક્રીનશોટ તમને આ ફરી લગાવી દઉં છું, તમારે જોઈએ તો જોઈ શકો છો 1 સપ્ટેમ્બરથી. બાકી મારો કહેવાનો મતલબ એમ હતો કે ભાઈ 8 જ શો ગુજરાતી ફિલ્મના, અને એ પણ એક સારા કલાકારના જેના યુટ્યુબ પર ગીતો ટ્રેન્ડિંગમાં ચાલતા હોય છે, એમની ફિલ્મો પણ ચાલે છે ઘણી બધી. તો તમારું શું કહેવું છે આના વિશે અવશ્ય વાત જણાવજો. બાકી 3-1 બોક્સ ઓફિસ કલેક્શન જોરદાર ચાલી રહ્યું છે. તમે ફિલ્મ જોઈ કે નહીં અવશ્ય જણાવજો, મારે જોવાની બાકી છે. કલેક્શન વિશે આપણે આગળ જરૂરથી વાત કરીશું. બાકી મળી કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.